એવા લેટર તો ફર્યા કરે હવે વિઘ્ન સંતોષી માણસો કે જે હું એટલી તાકાતથી પ્રજાને વચ્ચે જઉં છું, આજે સાતે સાત વિધાનસભાની અંદર હું જઉં છું અને જે સાચી વાત કહેવાની તે કહું છું, અને કેટલાક લોકોને ખુલ્લો જે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા લોકો છે એવા લોકોને હું ખુલ્લા પાડું છું, તો એવા લોકો બાયલા લોકો આ અનનામી પત્ર લખે છે, હિંમત હોય તો મારી સાથે આવે વાર્તાલાપ કરે. ચિંતા નથી કરતો, હું મારું કામ કર્યા કરું છું, એની ચિંતા નથી કરતો, બેફિક્રથી કામ કરું છું, હું ભગવાનને ડરીને કામ કરું છું. તમારા કુટુંબને પર્સનલ એને ટાર્ગેટ, એ તો એ રાજનીતિમાં આવી રહેવાનું છે, રાજનીતિમાં આવી રહેવાનું, પણ ચિંતા નહીં કરવાની, આપણે કામ કરતો. પત્રમાં એક એવો ઉલ્લેખ છે કે મનસુખ વસાવા નગરપાલિકા પાસેથી પૈસા લે, એટલે આક્ષેપ કરનારા કરે આક્ષેપ. મારે પૈસા બનાવવા હોય તો દહેજ વિસ્તારની અંદર, ઝઘડિયા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગ હોય, હું નાક દબાવું તો કરોડ રૂપિયા ઉકાવું, એ તાકાત છે મારામાં, પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. સર, યુનિફોર્મ સિવિલ કોડનો જે કાયદો લાગુ કર્યો છે તો આદિવાસી સમાજ પર કેટલી અસર થશે? એ તો પોલિસીનો વિષય છે, એ આવનારા દિવસોમાં ક્યાંક ગેરસમજ હશે એ પણ દૂર કરીશું અમે. સાહેબ, આપના ભાષણમાં કીધું દૂધ દ્વારા ડેરી ભરૂચમાં ભાવ વધારો કરવો જોઈએ, બરોડાડી. જનસંપર્ક અભિયાન દરમિયાન સાગબારાના ડેડિયાપાડાના પશુપાલકો, નેત્રંગ ઝઘડિયાના પશુપાલકોએ એ જાહેરમાં માંગણી કરી, તો જાહેરમાં અમારે કેવું પડે કે અમે ધ્યાન દોરીશું, ને એના માટે ઘનશ્યામભાઈ ચેરમેનનું ધ્યાન દોરીશું અમે કે ભાઈ જે રીતના વડોદરા ડેરીમાં ભાવ આપવામાં આવે છે, સુમૂલ ડેરીમાં ઊંચો ભાવ આપવામાં આવે છે, એ રીતના દૂધ ધારા ડેરી પણ આપે, નહીં તો પછી અહીંના દૂધ ઉત્પાદકો બીજી જગ્યાએ દૂધ આપી દેવાના છે, પ્રાઇવેટમાં જતા રહે, સીધી વાત છે. વિધાનસભા ડેડિયાપાડા હારવાનું ઠીકરું તમારા માથે ને નીલ રાવના માથે ફોડવામાં આવ્યું છે. જે લોકો વિરુદ્ધમાં કામ કર્યું હોય ને એવા લોકો આવા આક્ષેપ કરે. ઓકે.